विभूषित करो
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ
कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्रे परिवेष्टितो विजयते गोपाल श्री कृष्ण चंद्र चरणौ मनसा स्मरामि श्री कृष्ण चंद्र चरणौ शिरसा नमामि श्री कृष्ण चंद्र चरणौ वचसा गृणामि श्री कृष्ण चरण शरण वसुदेव सुतम देवम कंसचारुण मर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु श्री कृष्णं वंदे
जगद्गुरु। द्वारिकाधीश की ફરી એક વાર કથાનું શ્રવણ કરી મનન કરે આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું છે. તુંગભદ્રા નદીનો કિનારો, ત્યાં એક ગામ છે, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ ત્યાં રહે છે. એની પત્નીનું નામ હતું ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર હતા, પણ જે ધુંધુલી હતી એ કુર સ્વભાવની હતી. પારકી પંચાત કરે, કોઈ આમથી આમ ત્યાં જાય, ત્યાંથી આમ જાય, પણ બ્રાહ્મણ પવિત્ર હતા. સંતતિના અભાવે આત્મદેવ દુખી હતા. ઘણો પ્રયત્ન કર્યો એમણે પોતાને ત્યાં દીક સંતાન થાય એના માટે. દાન કર્યું છે ખૂબ, પછી જે 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 કોઈ કે બધું કર્યું, અંત થાકી ગયા. આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. નદીના કિનારે આવ્યા છે. અને નદીના કિનારે આવી આત્મહત્યા કરવાનું વિચારે છે કે બસ હવે આમાં ડૂબકી લગાવી દો. ત્યાં એક મહાત્મા અને સંન્યાસી મળ્યા છે. સંન્યાસીને પ્રણામ કર્યા. કોણ છે તું, શું કરવા આવ્યો? મારું નામ આત્મદેવ છે, બ્રાહ્મણ છું, સંપત્તિ ઘણી છે, સંતતિ નથી, સંતાન નથી. એથી આત્મહત્યા કરવા આવ્યો. સંન્યાસીએ કહ્યું, ભાઈ તારે ત્યાં દીકરો નથી, બહુ સારું છે, એ તો ભગવાને તારા ઉપર કૃપા કરી છે. તો ભજન કરી લે, સારું છે, સંતાન નથી, દીકરો નથી. અરે મહારાજ, તમને શું ખબર પડે, તમે સંન્યાસી, દીકરાનું સુખ શું હોય? અને મારો વંશજ તો કોઈ હોવો જોઈએ, દીકરો તો હોવો જોઈએ. હું જાઈશ પછી મારું પાછળ કોણ, મારું પિંડદાન કોણ કરશે?
અને પુત્ર હશે, દીકરો હશે, દીકરાથી સદગતિ મળશે. મહારાજ તમે કહો છો સંતાન નથી, તો તમે એકવાર સંસારમાં આવો તો ખબર પડે દીકરાનું સુખ શું છે. અને મારી પાછળ આ સંપત્તિ આટલી બધી પડી, બોલે તું વાપરી નાખ, તારા હાથે તું કરી લે તારું કલ્યાણ. ખબર નહીં દીકરો તારી પાછળ પછી કઈ કલ્યાણ તારા માટે થઈને પૈસા વાપરે ન વાપરે. અને તને ખાતરી છે કે એનું પિંડદાન થી તારું તારી મુક્તિ થશે, સદગતિ થશે. છોડ આ વિચાર, હરી ભજન કરી લે. આત્મદેવને આ ઠીક ન લાગી વાત. અરે મહારાજ તમે સંન્યાસી એથી તમે આવું કહો? ઘણો બોધ આપ્યો છે. આત્મદેવે દુરાગ્રહ કર્યો છે, કા તો તમે મને પુત્ર આપો અને કા મને આત્મહત્યા કરવા દો. મહાત્માને થયું કે આત્મહત્યા કરે એના કરતા હું, અને જીવનમાં કઈ ભૂલ થાય ના તો આત્મહત્યા કરવાનો ક્યારેય વિચાર ન કરવો. માણસનું છેલ્લું પગલું બસ એમ જ છે. જો કે મારા વિચાર પ્રમાણે અહીંયા કોઈ આત્મહત્યા કરે એ એક ખાલી નિમિત્ત હોય, બાકી એનું મૃત્યુ એનું જીવન જ એટલું હોય છે. આપણને એવું લાગે છે કે એણે આત્મહત્યા કરી લીધી, એનું મૃત્યુ વહેલું થઈ ગયું, કોઈનું યુવાનીમાં થઈ જાય, બાકી આત્મહત્યા એ પણ એનું એક નિમિત્ત હોય છે. નિમિત્તને તો કોણ રોકી શકે. અને માણસને ક્રોધ આવ્યા પછી પછી શું કરે છે એને ખબર નથી રહેતી. એવું કહ્યું કે આત્મહત કઈ એવું કાર્ય આપણાથી થયું કોઈને મોઢું ન બતાવી શકીએ એમ હોય તો બને તો એ નગર છોડી દેવું, થોડા સમય નીકળી જાવ બહાર, પણ આત્મહત્યા ક્યારેય ન કરવી. આત્મદેવ બ્રાહ્મણ હત્યા આત્મહત્યા કરશે વિચારીને એક ફળ આપ્યું છે સંન્યાસી. આલે આ ફળ છે, તારી પત્નીને ખવડાવી દેજે. તારે ત્યાં લાયક દીકરો થશે. અને દીકરો લાયક થાય તો વાંધો ન આવે, તો બાપની સંપત્તિને સાચવે, સારા રસ્તે વાપરે. પણ આપણે બધાને હજી પણ થોડું હજી આમ ખરું કે દીકરો આવે ભ્રૂણ હત્યા કરાવી નાખે. આજનો ભણેલો ગણેલો સમાજ જગતમાં સ્ત્રી જ નહીં હોય તો પછી પુરુષ એકલો શું કરશે. શિવ અને શક્તિ બંને સાથે આવ્યા છે. પરીક્ષણ કરાવવું ને આ ને બધું, આ બધું આધુનિકતા જેટલી છે એટલી જીવન માટે બરબાદી પણ છે. અને આજે સમયે દીકરીઓ પણ આજે દીકરા જેવી થઈ ગઈ. સવાઈ થઈ છે દીકરી. સ્ત્રી સ્ત્રીના હાથે આ ભ્રૂણ હત્યા બંધ કરે. દીકરો હશે તો પિંડદાન કરશે નહીં, દીકરો તો સ્વર્ગની સીડી ને. કેટલા દીકરા વાળા સુખી છે, અને બધા એવા નથી હોતા. એ તો જેવું આપણું વર્તન હશે એવું દીકરાના દીકરાઓનું હશે કે દીકરાઓનું હશે.
આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા છું, એટલે સમજવાનું કે આપણા દીકરા પણ આપણને મૂકી જવાના છે. એ બધું જોવે જ છે છોકરાઓ. અરે ભાઈજી તો કે વૃદ્ધાશ્રમ થવા જ ન જોઈએ, કે અમારે હાથે ઉદ્ઘાટન કરાવે એ પણ અમને જરા પેલું લાગે છે કે વૃદ્ધાશ્રમ અમારે ખોલવા જવા પડે. એક માં વડીલો અને એક ગાય, જો બે ને તેને વૃદ્ધાશ્રમમાં છોડી આવે, ગાયને તો કોઈ વાળા મૂકી આવે તો વાંધો નહીં, બાકી રોડ ઉપર. આજ વધારે ને વધારે તમે જુઓ, બધે બહુ છાપવામાં આવતું હોય રાજકોટમાં, તમે જુઓ બધે વધારે શું હશે, ગાયો જ હશે, ગાયોને, વાછડાઓને, બળદને, ભેંસું કોઈ છોડો છો? કોઈની એક ભેંસ જોઈ છે રસ્તામાં? કોઈને આડી આવી કે ધીક મારીને મારી દીધા હોય? એકેય ભેંસ હું કોઈ મૂકી? જો ભેંસ ન મૂકતા હોય તો ગાયને શું કામ મૂકવી જોઈએ? ચાર ભેંસ રાખી હોય તો એક ગાય રાખજો. ગાયના દર્શન કરવાથી આપણું કલ્યાણ થશે. આ તો ઘણા સંશોધનો થાય છે અને એક રોગ પણ મટે છે ગૌમૂત્રથી, ગૌના છાણથી. દીકરો હશે એ તો સદગતિ અપાવશે, મારી પાછળ પિંડદાન કરશે, ફળ આપ્યું. સંતને દયા આવી ફળ છે, કીધું આ તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ ઘરે આવ્યા છે, આજે બહુ રાજી થઈ ગયા. એમ દોડતો દોડતો એને પત્નીને કીધું, જો આમ જો આજ મને એક સંન્યાસી મળ્યા, મને આ ફળ આપ્યું છે. આ ફળ તું ખાજે, આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. ધુંધુલીએ ફળ તો લઈ લીધું, પણ કુતરકો કરવા લાગી કે અરે રે આ ફળ ખાઈશ, ફળ ખાઈશ એટલે સગર્ભા થાય. અને સંન્યાસી એટલું નહીં, થોડા નિયમો પણ કીધા છે કે આટલા નિયમો કેજે પાડે. હા, સગર્ભા હોય ને ત્યારે સારું વાંચન કરે, સારા વિચાર કરે, સારા પુસ્તકો વાંચવા, પવિત્ર જીવન જીવવું. ધુંધુલીને થયું કે આ તો બધું હું તો બા તો બધું આપણા ફળ ખાઈશ તો પછી આવું બધું કરવું પડશે, તો આ પછી પંચાયત કોણ કરશે? મારી સખીઓની યારે હું ક્યારે બેસીશ? સગર્ભા થાવ અને માનો કે ગામમાં, પછી તો આપણે વિચાર આપણે કરે ને મહિના ખોટા ખોટા વિચાર કરવા કે નહીં ને, માનો કે આ ગામમાં દાળપાડું આવે ને બધા વહી જાય ને, પણ હું તો સગર્ભા હોઉં, હું તો દોડી ન શકું, હું તો મરી જ જાઉં ને, આવા વિચાર આવે ને, બધી ધુંધુલી છે. આપણે ઘણી વાર આપણે આવા ખોટે ખોટા, હાવ ખોટે ખોટા વિચાર કરીએ. દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. કરુણાશંકર કાકાના શબ્દો, ભાઈના કાકા. દુર્ગુણ છોડો, એ ત્યાગો ખોટા વિચારો, એ સીતાના સ્વામીનું સ્મરણ કરતા, ત્રિવિધ ના તાપ સૌજ ટળતા. એ આવો ભાઈઓ, આવો બેનો, આ કૃષ્ણ યમુના નાવા વૈષ્ણવ થવા માટે લેવા જે બોલા. થોડો જીવનમાં સત્સંગ કર્યો હશે ને તો આવા વિચારો નહીં આવે.
એક ઘડી કઈ નહીં, જેટલો સમય મળે કેટલું સત્સંગનું તો ફળ. તુલે ને તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ, એક લંકીની એમ કે હનુમાનજી જ્યાં પ્રવેશ કરવા જાય લંકામાં, અને ત્યાં વખતે ઉભી દી ક્યાં જાય, કેમ લંકામાં જાઓ, આ ચોર છે ને બધા મારો આહાર છે. હનુમાનજી કે એમ એમ હું ચોર છું. તે ઓલો તારો બાપ અંદર ગયો એ કોણ છે? રાવણ. સીતા નથી ચોરી આવ્યો? સૌથી મોટો ચોર તો છો એને, એ છે એને કેમ ન ખાધું? અને થોડું મોલવા લાગે, એક મુઠ્ઠીકા મારી, અને જ્યાં એક મુઠ્ઠીકા મારી લોહી વહી ગયું મોઢામાંથી. અને પછી હનુમાનજીની સાથે હનુમાનજીને પગે લાગી કીધું, તુલે ને તાઈ મારી ઉપર ઈશ્વરે કૃપા કરી કે તમારો સત્સંગ થયો, તમારા જેવા સંતના દર્શન થયા. તુલે ને તાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. ધુંધુલી વિચારવા લાગી કે હવે તો પછી આ સગર્ભા થાય ને આ પ્રમાણ આવું થાય ને આવું થાય ને મારે નથી ખાવું ફળ. એમાં એક એની બેન હતી નાની, એને જોયું, હમણાં તો કેમ ભાઈ દેખાતી નથી, શું છે? બધી માંડીને વાત કરી, અરે આવું થયું છે, આ જો ને આ ફળ લાવ્યા ને હવે ફળ ખાવીશ, ફળ ખાઈશ ને મારે ત્યાં સંતાન થશે ને પછી તો એનું લાલન કરવું ને પાલન કરવું ને એને મોટો થાય એટલે વળી પાછું નિશાળે મૂકવા જાવો ને આમ કરવું તેમ કરવું, આમાં હું તો મૂંઝાઈ ગઈ, આમાં મારે શું કરવું, એ શું કરવું. એક કામ કર, જો હું સગર્ભા છું મને બાળક થવાનું છે, તું નાટક ચાલુ કર દે. મારે ત્યાં જે બાળક થશે ને હું તને આપી દઈશ, થોડું કઈક આપવું પડશે તારે. બેન ના કહેવામાં આવી ગઈ. રામચરિત માનસમાં કઈ કઈ મંત્રણા કહેવામાં આવી. એક મહારાજ અને એ કઈ કઈ એટલે તો પણ આજ મંત્રણા જયારે સંઘમાં આવ્યા, મેં હું અરે શું કરવું બેન, તું મને બતાવ્યું ને. એક ભરતની માં અને રામ જેને કુખે અવતરે આવું જે માગે કે હવે પછી જો રામનો જન્મ થાય તો મારી કુખે થાવ, અને એક મંત્રણા સંઘમાં આવી અને રામને 14 વર્ષ વનમાં મોકલી દીધા, જેનો હમણાં અભિષેક થવા, એનો રાજ્ય યુવા અભિષેક થવાનો હતો, યુવરાજ બનતા હતા. રામ યુવરાજ બનતા હતા, રાજા નહોતા બનતા, યુવરાજ બને. રામ રાજ્ય થાય, જો જો કરવું હોય તો અમુક વસ્તુ થાય તો જ રામ રાજા થાય. એક તો જ્યાં સુધી મહારાજ દશરથજી છે ત્યાં સુધી રામ રાજા ન થાય, યુવરાજ થાય છે. અને જ્યાં સુધી રાવણ ન મરે ત્યાં સુધી રામ રાજ્યાભિષેક ન થાય, રામ રાજ્ય ન થાય. અને આના માટે બે વસ્તુ કે જ્યારે રામ જ્યારે 14 વર્ષ વનમાં ગયા અને એના વિયોગમાં મહારાજ દશરથજીનું અવસાન થયું, રાવણને માર્યો અને પછી રામ રાજા થયા. અત્યારે જે થાય છે યુવરાજ થતા હતા, રાજા નહોતા થતા. એક મંત્રણા સંગમાં આવ્યા અને
આખી એક રાતમાં તો બધી વાત બગડી પલટી ગઈ. કરવો તો સત્સંગનો સંગ કરવો, પણ કુસંગીનો તો ક્યારે જીવનમાં ક્યારે એની પાસે બેસવું જ નહીં. હાવ ખોટે ખોટી ચડામણી કર્યા જ કરે. આ કુસંગી છે, કુસંગીનો ક્યારેય સંગ ન કરવો અને સત્સંગીને ક્યારેય છોડવા નહીં. પણ બોલે આ ફળ છે, બોલે ફળ ગાયને ખવડાવી દે. ફળ હતું ગાયને ખવડાવી દીધું. ધુંધુલીએ હવે નાટક શરૂ કર્યું કે પોતે સગર્ભા થઈ છે. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો છે. એની બેનને દીકરો આવ્યો એટલે પોતે દીકરો લઈને આવી છે અને ધુંધુલીને કીધું કે હવે તું જાહેર કર દે કે તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. ધુંધુલીએ જાહેર કર્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણને બહુ રાજી થયા. ઓહો, પછી તો ગામના લોકોને પણ બધાને બહુ આનંદ થયો કે આત્મદેવ બ્રાહ્મણને કેવડી ઉંમરે, મોટી ઉંમરે આ દીકરાનો જન્મ થયો. બધા વધારે લઈ લઈને આવે. હવે નામકરણ સંસ્કાર ધુંધુલીએ જ રાખી દીધું. ધુંધુકારી નામ રાખ્યું. આ બાજુ જે ફળ ખવડાવ્યું હતું ગાયને, એ ગાયને પણ કાનવાળું બાળક થયું. ગાય જેવા કાન છે, મુખાકૃતિ મનુષ્યની છે. આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી, લોકોને કૌતુક થયું કે વાછરડો આવે પણ આ તો મનુષ્યાકાર છે ને પાછા કાન છે ગાય જેવા છે. પણ થયું અત્યાર સુધી જે આત્મદેવ બ્રાહ્મણ કહેતો સંન્યાસીને કહે કે મારા ઘરમાં વૃક્ષ વાવું છું ને કોઈ ફળનું, તો એમાં ફળ નથી આવતા. મારે મારે આંગણે બાંધેલી ગાય છે એને પણ પ્રસવ નથી થતું. આજે ગાયે પણ વાછરડાને, સુંદર મજાના બાળકને જન્મ આપ્યું. ગાય જેવા કાન છે અને એથી એનું નામ ગોકર્ણ રાખ્યું છે. આત્મદેવ બ્રાહ્મણે રાખ્યું. આ સંતનું ફળ છે અને હવે આવે આ જે ધુંધુકારી છે, ધુંધુલી છે, એને કુસંગનું ફળ છે. ધુંધુકારી ધીરે 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 મોટો થવા લાગ્યો. ધીરે ધીરે બાપની બધી સંપત્તિ મીંડો વાપરવા, ફના મીંડો કરવા. ક્યારેક મા બાપને ગાળો આપે છે, ધીકા પાટું મારે છે. બહુ દુખી થઈ પછી તો ધુંધુલી, અરે રે રે, આના કરતા તો હું ની સંતાન હતી સારું હતું. ધુંધુકારી બસ દ્રવ્ય જ કેવી રીતે કમાવું, કોઈને લૂંટી લૂંટીને સંપત્તિ ભેગી કરે છે. સુતજી કહે છે, પછી તો આ પાંચ વેશ્યામાં ફસાયો છે. જે રીતે રાજી થાય એવું કરે છે. પાંચ વિષયો છે પંચ વેશ્યા, એટલે પાંચ વિષયોમાં ફસાઈ ગયો છે. બ્રાહ્મણ છે છતાં સંધ્યા કરતો નથી, મર્દાના હાથે ખાય છે. હવે મર્દું કઈ કઈ, પણ એનો અર્થ કે જે જીવતો હોય ને છતાં જે હરિ નામ સ્મરણ ન કરે, ભજન ન કરે, કીર્તન ન કરે, ઈ મૈરા જેવો જ છે. સબ સમાન છે. રામચરિત માનસમાં પણ તુલસીદાસજી કહ્યું, જીવતો હોવા છતાં પણ જે હરિ ભજન ન કરે ઈ મૈરા બરાબર છે, મરદાના હાથનું ખાય.
પરોપકાર કરે નહીં. ક્યારે ભગવાને દીધું હોય તો ક્યારે પોતાના હાથેથી પરોપકાર ન કરે, એ મળતા જેવું છે. इन पैरों से चलकर कभी न मैं मंदिर आया, हे हरि हर में अब हार के आया, हार क्या चढ़ाऊ. मैली चादर ओढ़ के द्वार तुम्हारे કેમ આવું, મેલી ચાદર ઓઢી છે. મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમ્હારે આવું. મેલી द्वार तुम्हारे आओ, मेरी चादर ओढ़ के मेरी चादर ओढ़ के द्वार तुम्हारे कर कभी मंदिर तेरे न आया. ભગવાને બે પગ આપ્યા છે, કોઈનું દુઃખ સાંભળી દોડી ન શક્યા. દોડતા ક્યારે ગયા નહીં, ન ક્યારે તીર્થ યાત્રા કરી, ન દેવ મંદિરે ગયા, ન કથામાં ગયા. આ બધા મરેલા બરાબર. જહાં જહાં હો પૂજા તે
कभी नसी से झुकाया બ્રાહ્મણ છે પણ સંધ્યા નથી કરતો, સ્નાન નથી કરે, સંધ્યા ક્યાંથી કરવા બે? ન સ્નાન કરે, ન સંધ્યા કરે, ન ખાવાનું ખાય છે. દીકરાના દુરાચરણ જોઈને હવે આત્મદેવને દુઃખ દુઃખ થયું. ક્યાંના કરતા દીકરો ન તો હારું હતું. આવી હું ખબર કેટલી કેટલી માનતા રાખી હતી. આત્મદેવને બહુ દુઃખ થયું. અરે હું માનજ્યો તો એ સારું હતું. બાપની બધી સંપત્તિ ખલાસ કરી નાખી, એટલું નહીં માતા પિતાને માર મારવા લાગ્યો. પિતાનું જ દુઃખ જોઈને ગોકર્ણે એને એક દિવસ દયા આવી છે. ગોકર્ણ પિતાજીની પાસે આવ્યા છે અને આજ ગોકર્ણ એ વૈરાગ્યનો ઉપદેશ આપે છે બાપને. પિતાજી, આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ, મોહમાં નાખવા વાળો એવો આ સંસાર છે. કોનો પુત્ર, કોનું ધન, ગોકર્ણ કહે છે પિતાજી હવે આ ઘર છોડીને વનમાં જાઓ, મો છોડી દો, આ મારું 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 કરવાનું છોડી દો અને જેટલું મારું મારું કરશો ને એટલા જ આપણે મરશું. ધર્મમ ભજે સતતમ, મો રહેવા દો, છોડી દો, હવે આ મારું મારું ક્યાં સુધી કરશું? તમે મારું મારું નથી કરતા, મરું મરું કરો છો અને મરવા ભાઈ કે જીવો છો. બસ આ કાલે પણ કીધું તું, મોહ નો ક્ષય એટલે મોક્ષ. અમુક સમય થાય એટલે પછી બધું છોડી દેવાય. આપણે એવું ન મનાય કે આપણે ઘરમાં છીએ તો જ બધું થાય, અમે હશું તો જ ખેતર ચાલશે ને ખેતરે જવાશે ને દાણા વવા હે ને, અમે હશું તો જ પેટ્રોલ પંપે જવા હે ને, અમે હશું તો જ દુકાને જવા હે ને, અમે હશું તો જ કારખાને જવા હે ને. છોકરાઓ બધાય તૈયાર થઈ ગયા છે, એની ઉપર છોડી દો અને હવે મનમાં જે સારો વિચાર જે સમય આવ્યો એ જ સમય સત્કર્મ કરી લો.
મો છોડો, ક્યાં સુધી મો છોડશો? મો મારું મારું મારું. પિતાજી, અંતે આ શરીર કોનું છે? અત્યારે તમે આ ઘર નહીં છોડો ના તો એક દિવસ કાળ આવીને છોડાવશે, ધક્કો મારીને કાઢી મૂકશે. શરીર કેવું છે? દેહે માંસ રુધિરે ભીમતી ત્યજતમ, જાયા સુતાધીશુ સદા મમતા વિમુ. પશ્યાનિ સં જગદીદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. દેહે સ્થિમાંસ રુધિરે કઈ નથી. આ બધું જેમ આ મકાન બનાવીએ ના, અને મકાનને જેમ બધા માળખા ગોઠવીએ, પાયો ખોદીએ ને ત્યાંથી લઈ અને સ્લેબ ભરાય ત્યાં સુધી, પછી વચ્ચે બધા જે માળખાઓ આવે સ્લેબ ભરવા આવે એટલે પછી ટેકા ચોખા ને બધું આપીએ, આ આ શરીર એવું જ છે. હાડકાના ટેકાઓ છે આમાં, અને ભાંગી જાય તો પછી પ્લેટો નખાવી પડે, સળિયા નખાવા પડે. ટેકા છે, હાડકા ટેકા ચોકા રાખ્યા છે આ બધા. માંસ રુધિર નું પિંડ છે આમાં, એને એને તમારું માનવાનું છોડી દો. આ શરીર મારું છે, મારું છે. સ્ત્રી પુત્ર માંથી મમતા હવે ઉઠાવી લો. ક્યાં સુધી ઉઠાવી લો મમતા? પિતાજી, સંસાર ક્ષણ ભંગુર છે, કોઈ વસ્તુ આમાંની સ્થાયી નથી, એથી આમાં મમતા નહીં રાખો, એમાં રાગ નહીં કરો. એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. હે પિતાજી, ધર્મમ ભજેતિ સતતમ તદ લોક ધર્મ સેવસ્ય સાધુ યજકામ તૃષ્ણા. કોઈ એવા મહાપુરુષોના શરણે વહી જાઓ, સત્સંગ કરો. બસ આંખ વિચાઈને ખુલે આટલી જ વાર આવી. હવે હવે ક્યાં સુધી? હવે એ પિતાજી, હવે આમાં કઈ નક્કી નહીં હો, ક્યારે આ શરીર છૂટી જાય. ભગવાનની સેવા કરો, ભગવત કથાનું શ્રવણ કરો, દસમ સ્કંદનો પાઠ કરો, અને એ ભગવાનનો આશ્રય કરીને હવે તમે ભગવાનમય જીવન ગાળો. આત્મદેવ બ્રાહ્મણ ગંગાના, આ તો આત્મદેવ હતા એટલે નીકળી ગયા, બાકી આજના છોકરા ગમે એટલું કહે તો બાપા કઈ માને નહીં. આ બધું છોડવાની વાત કરો, બધું છોડીને. અરે 5 કલાક કે 2 કલાક એમ કીધું, તમે જાઓ કથામાં, નગર પીપળિયામાં ચાલે છે. મારે જવું જરૂરી છે, બધાય જાય છે તો મારી શું જરૂર? પણ બધા જાય છે, બધા જતા હોય તો મારી શું જરૂર?
તો બધાને બોલાવી લઉં પાછા, તમારે એકલા જવું છે. અને દીકરો એવો હતો, સંતનું ફળ હતું. આત્મદેવ બ્રાહ્મણ ગંગાના કિનારે આવ્યા છે, માનસી સેવા કરે છે, એકાગ્ર કર્યું છે મનને. અને દસમ સ્કંદના ભાગવતજીના દસમ સ્કંદનો દરરોજ નિત્ય પાઠ કરે છે. આત્મદેવ બ્રાહ્મણ હવે દેવ જેવો બન્યો છે. આત્મદેવ બ્રાહ્મણ દેવ જેવો બની અને અંતે એની સદગતિ થઈ છે. ગોકર્ણને લાગ્યું કે આ ધુંધુકારી વર્તન હવે જરા મને પણ મારા ભજનમાં વિક્ષેપ કરશે, એટલે પિતાજીને વનમાં મોકલીને પોતે ત્યાં પડ્યા રહ્યા એવું નથી, પોતે પણ નીકળી ગયા છે, વનમાં જાય છે, ત્યાં જઈને ભગવાનની ભક્તિ કરવા લાગ્યા છે. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને રાજી કરવા માટે થઈને ચોરીઓ કરવા લાગ્યું. એમાં એક દિવસ રાજાના ખજાનામાંથી ચોરી કરી છે. વેશ્યાઓને ખબર પડી કે આ તો રાજાના ખજાનામાં ચોરી કરી છે, રાજાનો ચોર. હવે એમાં જો ખબર પડશે કે આને રાજાના ખજાનામાં ચોરી કરી છે, એ તો પકડાશે, પણ ચોરીનો માલ રાખે એ નહીં પકડે. એ તો મરશે પણ આપણે પણ મારશે. એથી એક દિવસ જ્યારે રાત્રે આવ્યો છે, પાંચેય વેશ્યાઓએ ષડયંત્ર રચ્યું છે. અને જેવો ધુંધુકારી ઘરમાં આવ્યો છે, આવ્યો એ વખતે એકદમ પકડી નીચે પાડી દીધો. એકે હાથ પકડા, એકે પગ પકડા, છાતી ઉપર બેઠી ગળું દબાવે, કેમે કરીને એનું મૃત્યુ થતું નથી. એટલે એકદમ દોડતી દોડતી એક બાજુ જ્યાં ચૂલો હતો અને અંગારા હતા, એ અંગારા છે એના મુખમાં નાખ્યા છે. કઈ બોલી શકતો નથી, અંગારા ધગધગતા મુખમાં ગયા છે. આત્મ ધુંધુકારીનું મૃત્યુ થયું, એનો અગ્નિ સંસ્કાર ન કર્યો, શરીરને દાટી દીધું. ધુંધુકારી પોતાના કરેલા કર્મને કારણે પ્રેત યોનિમાં ગયો છે, પ્રેત બન્યો છે. ગોકર્ણ મહારાજને ખબર પડ્યા કે ધુંધુકારીનું મૃત્યુ થયું છે. ગયાજીમાં આવ્યા છે, ગયાજીમાં આવીને એને શ્રાદ્ધ કર્યું છે. શ્રાદ્ધ કર્મ આપણે પણ કરવું જોઈએ. ભગવાન રામે પણ કર્યું છે, કૃષ્ણએ કર્યું છે. અને શ્રાદ્ધ કર્મ છે 12 દિવસે, 12મા દિવસે થવું જોઈએ. આજે થોડો સમયના અભાવે લોકો હવે તો 5-7 દિવસ થાય, 7મા દિવસમાં બધું ગોટો વાળીને પૂરું કરી નાખે, બધાને ધક્કા ન ખાવાને. અમુક લોકો તો લખી જ નાખે આવું ચોખ્ખું, એક વાર આવી ગયા પછી કે હવે અમારા ઘરે કોઈ આવું નહીં. બહુમાં તમને બહુ અમારા તરફનું આમ પેલું હોય તો આ ફોન નંબર છે, બસ આ ફોનથી વાત કરી લેવી. મા બાપનું મૃત્યુ થાય તો એની પાછળ જે મા બાપે આપણને 9-9 મહિના આપણે જન્મ આપ્યો, ઉદરમાં રાખ્યા હોય, અને એને 12 દિવસ આપણે બેસવાનો ટાઈમ ન હોય, ટાઈમ નથી. એને ટાઈમ હતો કે આપણને જન્મ આપ્યો. ક્યાંથી આ બધું આવી ગયું ખબર નહીં, કોણ કરે ખબર નહીં, કેમ કરે છે ખબર નહીં, શું થવાનું છે આગળ એ પણ ખબર નહીં. એનો શ્રાદ્ધ વિધિ 12 દિવસ સુધી સૂતક જાય જ નહીં, જ્યાં સુધી વિષ્ણુ પૂજન ન થાય. બાપનું 12મું, માનું 11મું, વિષ્ણુ પૂજન ન થાય ત્યાં સુધી સૂતક ન જાય. અમારું હમણાં બાજુમાં
મોટી ઉંમર હતી જરા મૃત્યુ થયું. છોકરાએ કીધું બાપા લખી ગયા કે કાંઈ કરવું નહીં મારી પાસે. કદાચ તમે આમાં કંઈક તમારી સમજણ ફેરે એવું હોય. બાપા કેમ કે ખોટી રીતના ક્યાંય ન વાપરવા પૈસા, કોઈ સારા કાર્ય વાપરો, એવો પણ એનો કહેવાનો અર્થ હોય. બધાને ભેગા કરીને જમાડવા બહુ જરૂરી નથી. હા, આપણી શક્તિ ન હોય ને તો ખાલી કુટુંબના બે ત્રણ ભાઈઓએ જઈને પણ શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. અને એવું બંધ થવું જોઈએ. જરૂરી મન છે, જરૂરિયાત મન છે, આવું બધું કરવા. અને અંતે ખાઈને લોકો શું કહેવાના, દાળમાં તો કાંઈ નહોતું, તારામાં શું છે એ કે ને, શાકમાં તો કાંઈ નહીં, લ્યો લાડુ ખવડાવી દીધા, પણ આમાં શું હોય, આમાં કઈ. જરૂરિયાત હોય તો એને ત્યાં ખવડાવો. કોઈને પૈસાની વાહે વિદ્યા મેળવવી છે પણ અભણી ન શકતા હોય તો ત્યાં આપણે એ જે ખર્ચો છે ત્યાં આપી દો વધારાનો. પણ 11મું અને 12મું આ કરવું જ જોઈએ. ગોકર્ણ મહારાજે ગયામાં શ્રાદ્ધ કર્યું છે. ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા છે. ઘરે આવીને રાત્રે સૂતા છે તો કોઈના રુદનનો અવાજ આવે છે, રડે છે કોઈ. ગોકર્ણને થયું મને સ્વપ્ન આવ્યું છે, શું છે, આંખ ખોલી નામ જોયું પણ કઈ, કોણ છે તું, વળી સુવે છે તો વળી પાછો કોઈનો રુદનનો અવાજ આવે. અરે ભાઈ તું કોણ છે, રડે છે, પ્રેત છે, ભૂત છે, ડાકીની સાકીની કોણ છે, તું કોણ, કેમ રડે છે. તારી કોણે આવી દશા કરી. ત્યારે પ્રેતે કહ્યું છે કે ભાઈ હું ધંધુકારી છું, મેં બહુ કુકર્મ કર્યા અને એથી મને પ્રેત યોની મળી છે. પણ કહ્યું મેં તો તારા માટે થઈને ગયાજીમાં પિંડદાન કર્યું છે, તારી સદગતિ નથી થઈ. અરે કહ્યું ભાઈ આવા કેટલાય તમે પિંડદાન કેમ ન કરો, મારી મુક્તિ નથી થવાની. ગોકર્ણ કહ્યું કે કઈ વાંધો નહીં, તારી કેવી રીતે સદગતિ કરવી હું જરા વિચારી લઉં છું, મારે શું કરવું, બસ આજની રાત જવા દો. પ્રાત કાલે વેલા જાગ્યા છે, પોતાની નિત્ય કર્મથી પરવાયરા છે. જલમાં ઉભીને સૂર્યનારાયણ દેવનું ઉપસ્થાન કરી સૂર્ય ઉપાસક છે, ગાયત્રીને જપ કરે છે. ગાયત્રી મંત્ર એટલે સૂર્યની ઉપાસના છે. આ તો ગાયત્રીનું સ્વરૂપ ના બધું બનાવી દીધું, બાકી ગાયત્રી ઉપાસના, ગાયત્રી મંત્ર છે એટલે સૂર્યની ઉપાસના છે. સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી ઉપસ્થાન કરીને કહે છે એક ક્ષણ ઉભા રહ્યો, એ સૂર્યનારાયણ દેવ મારે તમને એક પ્રશ્ન કરવો છે. મારા ભાઈને મારે સદગતિ આપવી છે, હું કેવી રીતે એને સદગતિ આપું, પ્રેતિયોની માં છે. સૂર્યનારાયણ દેવે કહ્યું કે તારે તારા ભાઈની સદગતિ આપવી છે ને તો એક કાર્ય કર, તું વિધિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા કર. શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવત ની કથા વાચન કરાવો, એનો પાઠ કરો શ્રીમદ ભાગવતજી નું. અને સૂર્યનારાયણ બતાવેલી આ વિધિ છે. ઘણા લોકોના મનમાં એવું છે કે આ બધું તો આ તો બ્રાહ્મણો બધું ચાલે ને એટલે બધું ઊભું કરી દીધું છે. એવું નથી, સૂર્યનારાયણે બતાવેલો એવો આ માર્ગ છે. સાક્ષાત સૂર્યનારાયણ કહ્યું છે કે તું એક વાર શ્રીમદ ભાગવત નું વાંચન કરાવ, કથા કરો,
ધુંધુકારીને જો તારે મુક્ત કરવો હોય પ્રેતીઓની માંથી, અને ધુંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણ મહારાજે સપ્તાહ પારાયણ કર્યું છે. પોતે જ કથા કરવા માટે થઈને બેઠા છે. ધુંધુકારી આવ્યો છે, પણ આવ્યો છે તો કથા આખો કથા મંડપ ભરાઈ ગયો છે, ક્યાંય બેસવાની જગ્યા નથી. ક્યાં બેસવું? એમાં જોયું તો ત્યાં એક વાંસ હતો, વાંસ પોલો હોય છે, વાયુ સ્વરૂપે આવ્યો છે, અને વાયુ સ્વરૂપે આવી અને એ વાંસ જે હતો એમાં પ્રવેશ કરી ગયો. દરરોજ સવારે પૂજન થાય, કથાનું પાઠ થાય છે, કથા થાય છે. પહેલા દિવસે પહેલી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, પાંચમા દિવસે પાંચમી, છઠ્ઠા દિવસે છઠ્ઠી, સાતમા દિવસે સાતમી ગાંઠ તૂટી છે. અને એમાંથી ધુંધુકારી એક દિવ્ય સ્વરૂપ ધારણ કરીને બહાર આવ્યો છે. મહાપુરુષો કહે છે સાત ગાંઠ એટલે કઈ નહીં, સાત વાસનાઓ છે. આ વાસના રૂપી જેની ગાંઠ તૂટી ગઈ એ દેવ પુરુષ થઈ જાય, પગે લાગ્યા છે ગોકર્ણને. અરે ભાઈ, હું ધુંધુકારી તમને પ્રણામ કરું છું. ધુંધુકારી? હા ભાઈ, ધન્ય છે આ કથાને હો કે જે કથાથી હું પ્રેતીઓની માંથી મુક્ત થયો છું. ધન્ય છે તમને, ધન્ય છે આ કથાને. મારી તમામ વાસનાઓ હવે જતી રહી છે. એટલું જ નહીં, પછી તો પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ધુંધુકારીને દેવ જેવો થયો અને પાર્ષદો વિમાન લઈને આવ્યા. ત્યાં બધાએ કહ્યું કે આ વિમાન પક્ષભેદ કેમ, આવું કેમ? કથા મંડપમાં તો અમે બેઠા હતા, અમે કથા સાંભળતા હતા, તો અમને અમારા માટે વિમાન કેમ નહીં? આ કેવલ એક ધુંધુકારી માટે. ત્યારે પાર્ષદે કહ્યું, ભાઈ એમાં ફેર છે, તમે તો હજી ઊભા થતા હતા, પાણી પીતા હતા, જમવા જતા હતા, કથા મંડપમાં બેસીને પાછી કોઈની કુથલી એ કરતા હતા, ઘણું ઘણું કરતા હતા. ત્યારે ધુંધુકારી તો એક આસન ઉપર બેસી કથાનું શ્રવણ કરતા હતા, પછી જે કથા હતી એનું મનન કરતા હતા, અને એથી આ વિમાન તો કેવલ એક એમના માટે જ આવ્યું. દેવલોકમાં ગયા છે, દેવીઓની માં એની મુક્તિ મળી છે. પછી તો ફરી પાછી શ્રાવણ માસમાં ગોકર્ણ મહારાજે શ્રીમદ ભાગવત કથા કરી છે. અને એ જ્યારે ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં જ્યારે કથા કરી છે, અને એ વખતે કથા મંડપમાં સાક્ષાત નારાયણ ભગવાન પ્રગટ થયા છે. ભગવાને ગોકર્ણને કહ્યું છે કે રે ભાઈ, જો હું તમારા ઉપર પ્રસન્ન છું, તમે જે કથા કરી, કીર્તન કરી, એનાથી મને બહુ આનંદ થયો છે, માગો શું આપું? સનતકુમારો કહે છે કે ગોકર્ણ કહે કે ગોકર્ણે ભગવાનની પાસે માંગ્યું છે, આટલું જ માંગ્યું કે હે નાથ, જે મનુષ્યો કૃષ્ણ કથા કરે અને કીર્તન કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. કેટલું સુંદર માંગ્યું છે. જે તમારી કથા કરે, જે કીર્તન કરે એના હૃદયમાં આપ બિરાજમાન થાય, અને એથી જ્યાં પણ કથા થતી હોય ત્યાં શ્રીહરિ જરૂર આવે, ન દેખાય તો એમાં આપણો વાક છે. બાકી આટલી દિવ્યતા ક્યાંથી આવે? જે શ્રવણ કરે છે, જે કીર્તન કરે છે એના હૃદયમાં પરમાત્મા વાસ કરે છે. સર્વને સદગતિ મળી છે, સર્વને આનંદ થયો છે. આવો તો એ હરિ
ને જો આપણા હૃદયમાં બિરાજમાન કરવા હોય તો શ્રવણ તો કરીએ પણ કીર્તન પણ કરીએ. આવો થોડી વાર ભગવાનનું નામ કીર્તન કરે. રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે આ પાણી હું કામ આપે ખબર છે? તમારા ગળા લીલા થાય ને તો ગાય હકો. આ ગોરસિયા બહુ પાકા છે, એડીમાંથી તેલ કાઢે એવા છે. અને મને તો કીધું છે કે અમારે તો પાછું બધું આ તમને કે સગવડ તો એટલા માટે આપીએ કે તેલ કાઢવું હોય. અને એ તો દેખી દીધું ને ભાઈ, કોઈ કઈ આપે તો કઈ અપેક્ષા તો હોય ને. અને મુક્તિ એના પિતૃઓની થઈ જ ગઈ છે, કારણ કે તો ભાગવત થઈ છે. એ તો પ્રારંભ થયો ત્યાંથી જ મુક્તિ, પણ હરિ નામ સિવાય મુક્તિ નથી થવાની. એથી પ્રેમથી બધા કીર્તન કરો, બધા કરો, શરમાતા નહીં હો, તાલી પાડીને બોલો. એ રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો બાબ રે રામ ભજો રામ ભજો રામ ભજો બાબ નાનક સાહેબ એક દિવસ કોઈ ગામમાં ગયા પોતાના શિષ્યોને લઈને. તો ગામમાં ગયા તો એક બોર્ડ હતું, અને એ બોર્ડ એવું હતું જે જે મૃત્યુ પામ્યા હતા એનું બધાનું બોર્ડ હતું. નાનક સાહેબ અને એના શિષ્યો ત્યાં ઊભા છે, બોર્ડ વાંચે છે. કોઈના 10 વર્ષ ને, કોઈના 25 વર્ષ, કોઈના 5 વર્ષ, કોઈના 2 વર્ષ. આખા બોર્ડમાં એક જણાના 70 વર્ષ હતા.
નાનક સાહેબ ને પૂછ્યું શિષ્યોને કે ભાઈ આવું કેમ, આમાં કેમ બધા કોઈ બબે વર્ષ જ ભરી ગયા છે, પાંચ પાંચ વર્ષ થઈને જ મરી રહ્યા છે બધા, કોઈના પાંચ વર્ષ, કોઈના દસ વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, એક વર્ષ. નાનક સાહેબે પૂછ્યું ગામવાળાઓને કે ભાઈ આ આવું કેમ લખ્યું છે, શું તમારા બધા અહીંયા બધા આટલી આટલી ઉંમરમાં જ મરી ગયા છે? આમાં એક જ વ્યક્તિ એવી છે કે જે એની સૌથી વધારે વધારે ઉંમર થઈ અને મૃત્યુ થયું. બોલે મહારાજ આ જે બધા જ નામ છે એમાં સૌથી વધારે જે ઉંમર છે ને બસ એને એક જ ભજન કર્યું છે, બાકી બધા આટલી આટલી વર્ષ જીવા છતાંય પાંચ વર્ષના, ભલે કોઈ પચાસ ના હતા પણ પાંચ વર્ષ જેવા જ હતા, પચાસ વર્ષ થયા તોય તાલી પાડવાનું એને ક્યારેય ઈચ્છા ન થઈ, એને ક્યારે હરિ નામ ન લીધું. છ વર્ષ નહીં, છ વર્ષના નહીં, હાઠ વર્ષના પણ એ છ વર્ષના બરાબર, હાઠ વર્ષના થયા તો એને હુંજું નહીં કે હવે રામ ભજું, રામ ભજું, રામ શ્રી રામ. એ રામ ભજો, રામ ભજો, રામ ભજો બાવ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાવ રે, રામ ભજો, રામ ભજો બાવ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાવ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાવ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો. રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, શ્રી રામ ભજો. રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, જય હો, ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, રામ ભજો, રામ ભજો બાબ રે, રામ ભજો, 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 બાબ રે.
बावरे राम भजो राम भजो राम भजो बावरे आम आवो छे ने के करता लात मायवा पछी हवे को तो इवो जे झाड़ू બાકી કરતાલ ઘણીવાર મને ખબર પડ બે ચાર જણા તો આજુબાજુ વ્યાસપીઠ પાસે ઊભા હોય કે પડે નહીં ક્યાં કીર્તનમાં છે ને ભાન રે ત્યાં સુધી કીર્તન નથી કર્યું ત્યાં સુધી તમને તમારી અવસ્થાની ખબર રહી એને જાળવી જાળવીને કીર્તન કરીએ ત્યાં સુધી કીર્તન કર્યું જ નથી હરી બોલ હરી બોલ હરી બોલ અખંડ નામ જેણે આજે આપણે ઘણી જગ્યાએ અખંડ નામો ચાલે છે આપણે કેવા જામનગર પણ આપણા સંત એક શરીર કેવું આમ અડોધરું હુડ મોટું પણ આમ કીર્તન કરતા ત્યારે એમ ચૈતન્ય મહારાજ પણ જે કીર્તન કરે શરીરનું બાણ ન રહે આંખમાંથી પ્રેમ અશ્રુ દળ 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 વહેતા હોય આંસુ ન આવે તો કઈ નહીં એ તો કક્ષાની વાત છે પણ થોડું પણ શરીરને હાચવા વગર કીર્તન કરો ચારે બાજુ ચક્કર વક્કર ન જુઓ આપણે એકલા છીએ બસ આમ કરીને કીર્તન જ હરિ સુધી લઈ જાય છે મને તમને કઈ કહેવાનું છે કે છે પછી કથાનો દોર આગળ વધે માતાકી ગોરસિયા પરિવારના પરમ પૂજનીય સુરાપુરા બાપા અને પરમ પૂજનીય આય શ્રી સતીમા તરફથી અહીં બધા પધારેલ શ્રોતાઓને પ્રસાદી આપવાનું બાપાએ ફરમાન કર્યું છે આદેશ કર્યો છે તો એ પ્રસાદી તમે જ્યાં બેઠા હશો ત્યાં જ મળી જશે કોઈ આડાઅવળા થાય નહીં અને એ પ્રસાદીનો ગ્લાસ જે વધે ત્યાં બાજુમાં જ રાખી દઈએ એ ગ્લાસ અમારા સ્વયંસેવક ભાઈઓ ઉપાડી લેશે શાંતિથી પ્રસાદી આરગજો એ પ્રસાદીમાં બાપાએ અમને આઈસ્ક્રીમ મોકલ્યો છે માતાજીએ અને બાપાએ હાલો ભાઈ બધા આયામ હાલો મિત્રો બધા તમારો વહીવટ સંભાળી લ્યો વિહાન કુમાર વિપુલભાઈ ગોરસિયા જે અમારે એક ખાસ એક બીજી એ મહત્વની વાત છે કે ગોરસિયા પરિવારને બધા આપ્યું જ છે અને આપે જ છે અને છતાંય કોઈને અતિશય આનંદ આવે મોજ આવે અને બાળકના નામનું કે કોઈ તમારા સ્મરણીય હોય એવા નામનું એક ટાઈમનું જો ભોજન આપવું હોય તો 5,555 રૂપિયા અને ખાલી ગોરસિયા પરિવાર જ લખાવી શકશે એવા જ આ ગોકળભાઈએ 5,555 રૂપિયા બપોરના પ્રસાદીના અને 5,555 રૂપિયા એને એવું કહ્યું કે સાંજે મારા પરિવારને મારે પણ ભોજન અપાવવું છે એટલે એમ બે કરી 1,111 રૂપિયા આપેલા છે એમને પણ એકદમ તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ બાપાને અને સતીમાની પ્રસાદી છે આનંદથી આરોગ્યો ડાયાબિટીસ હોય એ પણ બીતા નહીં એને પણ કાંઈ થવાનું નથી અમારા બાપાનું વચન છે શાસ્ત્રીજી તો એમની ભાષામાં ઘણું બધું આપણને કહે છે અને જે આપણે 7 દિવસ એમનું રસપાન પણ કરવાનું છે પણ અમને પણ બહુ ખૂબ આનંદની વાત હર્ષોલ્લાસ થાય છે કે અમારા આ ભાગવત ભગવાનની જ્ઞાન યજ્ઞ કથાની અંદર પરિવારના સભ્યો કેવા કેવા ઉપયોગી આવ્યા છે એમની પણ યાદી હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું આ ભાગવત કથાની કંકોત્રી એવા એમનો એમાં ઘણો બધો ખર્ચ થતો હોય છે અત્યારે કંકોત્રી એટલી બધી લેટેસ્ટ થઈ ગયેલી હોય છે અગાઉ તો એક ચોથિયા પાનામાં લાલ અક્ષરથી લખે અને મોકલાવી દેતા
અત્યારે આ કંકોત્રી પણ આધુનિક સમય પ્રમાણે ખર્ચાળ હોય છે, તો એનો ખર્ચ જયંતિભાઈ અર્જણભાઈ ગોરસિયા, અલ્પેશભાઈ રમેશભાઈ ગોરસિયા, કરમણભાઈ દેવજીભાઈ ગાયત્રી પેટ્રોલિયમ્સ અને ચકુભાઈ ના નાનકડા નામ કેવો, રસિક કુમાર ચકુભાઈ ગોરસિયા, એ ચારે તરફથી કંકોત્રીનો ખર્ચો. આજુબાજુમાં જાહેરાત માટે ગમે તે જગ્યાએ બેનર લગાવ્યા છે, સારા સરસ મજાના શું વાક્યો લખેલા છે એ પણ વાંચજો. નવરા હોય ને, કથા ચાલુ ન હોય ત્યારે આપણે ઇન્ટરવલ હોય ને ત્યાં શું વાક્ય વાંચજો. શું વાક્યનું તમે જો જીવનની અંદર ઉતારશો ને તો પણ તમારી કથા તમને સફળ થઈ જશે. એવા બેનર અને શું વાક્યના દાતા જયેશભાઈ રમેશભાઈ ગોરસિયા. એવી જ રીતે આઠે આઠ દિવસ ભગવાનને, ભાગવત ભગવાનને કોઈ પણ યજ્ઞ પવિત્ર કામની અંદર પુષ્પ એટલે ફૂલ, જે કોઈ જેટલા ફૂલ જોતા હોય એમના દાતા છે લવજીભાઈ ગોરધનભાઈ ગોરસિયા. પછી એક ટાઈમના ભોજનના દાતા, એક ટાઈમ ભોજનના દાતા 5555 રૂપિયા એવા દાતા ડાયાભાઈ દેવજીભાઈ ગોરસિયા, લવજીભાઈ ગોરધનભાઈ ગોરસિયા, સ્વર્ગસ્થ રામજીભાઈ માંડાભાઈ હસ્તે અશ્વિન કુમાર, શૈલેષભાઈ તુલસીભાઈ ગોરસિયા, મહેશભાઈ રત્નાભાઈ ગોરસિયા, સ્વર્ગસ્થ વલ્લભભાઈ અર્જણભાઈ હસ્તે અર્જણભાઈ, ધવલભાઈ વિઠ્ઠલભાઈ ગોરસિયા, દિનેશભાઈ તથા વિઠ્ઠલભાઈ રવજીભાઈ ગોરસિયા. પ્રકારની એક સભીનું આયોજન કરેલ છે, એટલે બહાર ગામથી ગોરસિયા પરિવારની જેટલી દીકરીઓ આવી હોય એટલે અહીંથી છૂટે ત્યાં સભી લેતા જાય, એ ખાસ ભૂલે નહીં કોઈ. કદાચ કાલે આવવાનું તો કાલે, પણ આજે જેને જતું રહેવું હોય એ પણ અત્યારે સભ્યો લેતી જાય. પ્રિયા થાય મિત્રો, તાત્કાલિક વ્યાસપીઠ ઉપર આઈસ્ક્રીમ મોકલો. ના ના, અમારી ભૂલ થઈ છે, સોરી. ના ભૂલ નથી થઈ, આ તો હું તો મજા કરું. નહી નહી, પ્રસાદી વ્યાસપીઠ નો, વ્યાસપીઠ ઉપર નો ખાવ. અરે પાણી ને ટીપું નથી પીતો. બધા એને તો આવી ગયું, હું જ એક છું બાકી. તો ઈ નો ગાય, એકલા એકલા ખાય ને ગાલ પચોરિયા થાય, માટે માની જા બેનડી. બેન હજી દઈ દો ભાગ, ભાઈ નો દે, એવો હંગરી રાખે. પણ તમારે કહેવાય ને, અમે એકલા એકલા ક્યાં ખાઈએ છીએ, અમે બધા મળીને ખાઈએ છીએ. બહુ સરસ, બહુ સરસ, બહુ વાહ. કેવું આમ બધા જોજે, આ કથા નો તાવ થાત. આ પરિવારના આંગણે ને કેટલું બધા, અને એમાં બાપાનો આદેશ થયો. હા, અહીંયા જેટલું વાપરશો એનું અનેક ગણું મળવાનું જ છે. અમને તો ફોન, કથા પૂરી થાય પછી જ્યારે જ્યારે મળે, અને મારે તો બહુ અમુક નજીકના છે કે કથા કર્યા પછી અમારે બહુ સારું છે. આજ ઘણા છે મારા મારા અમારે મારા યજમાન પરિવારમાં, જે લાખો હતા એને કરોડો થઈ ગયા. નવું 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 બધું કે કથા પછી અમને ખૂબ ખૂબ મળ્યું. ખૂબ વાપરજો બાપ, આવો અવસર મળ્યો છે. હવે આનાથી બીજો રૂડો અવસર નથી. આપણે ત્યાં એમ કહેવાય કે સૌથી છેલ્લી ભાગવત કથા છે, અને એ આંગણે થવી એ તો કૃપા વગર ન થાય. એથી તમને ભગવાને આપ્યું હોય બધા એમ વાપરજો. અહીંયા જ્ઞાતિ ભોજન થાય, 5555 છે ને, પેલું જ બ્રહ્મ ભોજન થાય, ચૈત્ર મહિનો છે, અને હું તમારે ત્યાં જ કરું છું. આપણું કઈ નોખું નથી. હા, નહીં તો હું કે ગુરુ બાપાને તો બહુ સારું હોય એવું હોય, તમે તો મોજ કરતા હોય કે ઘણા આમ હસતા હોય, એટલે આમ કે તમારા આઠ દી તો હમણાં એ લાડવા જ ને. મેં તો લાડવાઈ તો મને ખબર હોય અમને,
ચાર ચાર લીટર તો દૂધ પી જાય લે. બ્રહ્મ ભોજન થાય, કુવારિકા ભોજન થાય, અતિથિ ભોજન થાય, દીકરીઓના ભોજન થાય, કેટલું કેટલું આમાં બને, કેટલું પુણ્ય મળે. અને કોઈ પણ જીવ આવે પ્રસાદ ઘરમાં આવે એટલે પછી કોઈ પણ હોય પછી એને તૃપ્ત કરજો, કારણ કે કયા રૂપમાં બાપા આવશે એ પણ ખબર નથી, પરીક્ષા કરશે. ક્યારેક એવું પણ બને કે જેના તરફ આપણી નફરત હોય એવાય રૂપ લઈને આવી જાય અને આપણે એને એમ તરછોડી જ પણ દઈએ કદાચ, એવું પણ થાય. પરચા આજે પણ થાય છે, આજે પણ. હમણાં એક દી અમારે બેન દરરોજ ત્યાં મંદિરમાં બાજુમાં જ અમારે રહે છે સિદ્ધાર્થનગરમાં, એ મંદિર આવ્યા હતા અને પછી ઘરે વાત કરતા હતા કે હું કાલ ગામમાં ગઈ હતી, બપોરનો ટાઈમ હતો એટલે મહાદેવને પણ માને અને સ્વામિનારાયણ ભગવાનને પણ માને કે હું દરરોજ ત્યાં આરતીમાં જાઉં. કે આઈસ્ક્રીમ ખાતા ખાતા આનંદ ને દાંત ને તાલીઓના ગડગડાટ હોવા જોઈએ એવું એક વાત કરું ને. આ ભાગવત ભગવાનની ગોરસિયા પરિવારની સપ્તાહ એટલે બપોરનો ટાઈમ, રિક્ષામાં આવી કે હું આવતી હતી અને સફેદ કપડાવાળા આમ હરિભગત જેવા, એટલે કે તારે ક્યાં જવું બેટા, તો કે મારે જૂનાગઢ રોડ ઉપર જવું, બસ બીજું તો કંઈ કીધું પણ નહોતું. તે છેક અમારો ઋષિવાડી વિસ્તાર કહેવાય, તો ઘરે પણ મૂકી એને કંઈ કીધું, વાત જ નહીં થયેલી. અને બરાબર કહ્યું તારે અહીંયા જવું છે ને, બોલે હા. એટલે પછી પૈસામાં રિક્ષામાં ના આવી પાય ને, એટલે નોટ હતી તો એણે બે ચાર વાર કે આમથી એમ આમથી એમ જોતા હતા, આમ જોયું હાથ ફેરવો, 20 રૂપિયા કીધા હશે કે 10 રૂપિયા કીધા હશે, પાછા આપ્યા પણ આમથી આમ ફેરવી નહીં કે મેમ તો તમે કોણ છો, તમારે ક્યાં જવું, તો હું બસ અહીંયા મંદિરે કાયમ આવું છું આરતીમાં, કાયમ આરતીમાં આવું. એ નોટ એને બે ચાર વાર આમથી એમ ફેરવીને જોઈ ને મને આપી, એટલે મેં તો લઈ લીધી. કે પછી કે દરરોજ બપોરની આરતીમાં હોઉં, બે ત્રણ દિવસ કે મેં તપાસ કરી, તો કે એ અહીંયા તો કોઈ આવું આવતું જ નથી, ક્યારેય જોયું નહીં, એટલી ઉંમર એટલો એનો આભાસ. એના પતિને વાત કરી કે આ રીતના બહેન નોટ હતી તો મેં કે પછી તો હમણાં ગામમાં ગઈ વાપરી નાખી. ચમત્કાર આજે પણ થાય છે. એ કોણ હતું એ ખબર ન, પણ એના વરે એના એના ઘરવાળાએ કીધું કે આ કદાચ સ્વામિનારાયણ ભગવાન જ હશે, કે આટલું તેજ અને કાંઈ કોઈ વાત નહીં ને એમ જ ઘરે ઘર સુધી મૂકી ગયા. એ એમની શ્રદ્ધા હતી, એમનો વિશ્વાસ હતો. પણ આજે પણ ચમત્કારો તો થયા જ કરે છે, જેવી જેની શ્રદ્ધા. આ બધી શ્રદ્ધાની વાત છે, આપણે કોઈ અંધશ્રદ્ધામાં તો જવા વાળા નથી. અને મને તો અંધશ્રદ્ધાઓ ગમે જ નહીં, હું તો ચોખ્ખી જ મનાઈ કરું છું, અંધશ્રદ્ધા રહેવા દો. પુકારી પુકારીને મેદાનમાં આવીને જેમ પાનભાઈ કે એમ કહું કે તમે અંધશ્રદ્ધા ન રાખો, શ્રદ્ધા જરૂર હોય. હા, અહીંયા તમે આવો છો એ પણ શ્રદ્ધા જ છે, અહીં માથું ઝૂકે છે એ પણ શ્રદ્ધા જ છે. શ્રદ્ધા ખુદાને પામવાનું નામ શ્રદ્ધા. તો અહીંયા જે કંઈ તમારું તમે જે કંઈ આપશો અનેક ગણું થવાનું. આ બધું વાવી રહ્યા છો, આ બધું હવે સાચી ખેતી ચાલુ થઈ, ખેતી તો હવે ખેરાણી. અત્યાર સુધી તો બધું જે કર્યું મહેનત કરી, પણ હવે આના ફળ તમને જરૂર મળશે, વિશ્વાસ રાખજો. આવો 6 અધ્યાયની મહાત્મ્યની કથા આવે. 6ઠા અધ્યાયમાં થોડા નિયમો આદિનું કહ્યું છે. સૌ પ્રથા તો મુહૂર્ત કઢાવવું, મુહૂર્ત જોડાવવું કોઈ વિદ્વાન બ્રાહ્મણોની પાસે, શાસ્ત્રીની પાસે,
અને મુહૂર્ત તો એટલા માટે છે કે આપણે સમયમાં રહીએ, એટલા માટે મુહૂર્ત છે. જો મુહૂર્ત ન હોય ને તો આપણા કઈ ઠેકાણા જ ન હોય. આપણે એમ કીધું હોય કે 6 વાગે 6 થી 7માં જ મુહૂર્ત છે, આમાં જ કામ કરી લેવું. આ બીક છે, મુહૂર્ત છે આટલું, એટલે જલ્દી કરી લે, નહીં તો પછી 7 ના 8 કરી નાખીએ. અને ગણપતિ કોઈ પણ કાર્ય હોય અને મુહૂર્તમાં એ સારા મુહૂર્તમાં ગણપતિ બેસાડે પછી બધા શુભ મુહૂર્તો જ છે. આપણા મહાપુરુષો તો કે આપણે કોઈને શુભ કર્યું નહીં, શુભ મુહૂર્ત. કોઈને આપણાથી લાભ થયો તો સમજવાનું કે આ લાભ. લાભ ને ચલ ને અમૃત ને કાળ ને આ ચોઘડિયા તો બધા મુહૂર્તો તો આપણને સાવધાન કરવા માટે છે. અને સાવધાન ન થઈએ તો પછી કાર્ય પણ બધું સમયસર ન થાય, એટલા માટે થઈને મુહૂર્તો છે. પેલા મુહૂર્ત જોવડાવું. ત્યાર પછી વિવાહે યાદૃશમ વિતમ તાદૃશમ પરિકલ્પયે. કાલ પણ કહ્યું હતું કે જેમ ઘરે દીકરાના લગ્ન કરીએ અને એ વખતે જેટલી સંપત્તિ વાપરીએ ખુલ્લા હાથે, એમ ભાગવત કથા જેમણે કરવી હોય એણે જે કંઈ ખર્ચનું ટાર્ગેટ કર્યું હોય ને એના કરતાં 50,000 વધારે ગણી લેવા, એટલો જ ખર્ચો એને કરવાનો. ખુલ્લા મને હાથને ખુલ્લા મૂકી દેવા. અમુક જગ્યાએ તો કથા તો કરે પણ માય ગાવા આપણે 10 હાર માંડ 8 હાર આવે. કોઈ વસ્તુ સમયસર આવે જ નહીં. આવી જશે ને, આવી જશે ને, આવી જશે ને, બધું જ થઈ જશે. અમારે એક બે યજમાન એમ બધું થઈ જશે. શાસ્ત્રી જ બધું આવી જાય. છેક સુધી સાબુ આવે નહીં તો આવે જ નહીં. બોલા સાબુ કરી આવ, એ બિચારા સાબુની જેમ ધોળા થઈ જાય. પણ આવે જ નહીં કોઈ વસ્તુ. જરા પણ લોભ ન કરવો, ખુલ્લા મને. જો ભાગવત કથા કરવી છે તો